ગુજરાતના વિજય રૂપાણી સરકારને 5 વર્ષ પૂરા થવાના પગલે આજે રાજ્ય કક્ષાના વિકાસ દિવસની ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત ગુજરાતના 100% વેક્સિનેશન કરાવનાર 1225 જેટલા સરપંચોનું સન્માન સહિત 1500 કરોડના કામોનું લોકાર્પણ કરાયું છે. સાથોસાથ ગુજરાતના નયા મુખ્ય પ્રધાન નિવેદન અપાયું હતું કે ગુજરાતમાં તાલુકા પંચાયત થી લઈને સાંસદ સુધી કોંગ્રેસ તડી પાર થઈ ચુક્યું છે. સાથોસાથ હાલમાં ગુજરાતમાં ચાલી રહેલી ડોક્ટરોની હડતાલને પગલે માનવતાવાદી અભિગમ સાથે ડોક્ટરો પોતાની માંગ પૂરી નહીં કરે તો તેમને ભોગવાનું આવે તેમ છે. ગુજરાતમાં ભાજપ સરકારને 5 વર્ષ પૂરા થવાના પગલે સતત 9 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો અપાયા છે, જે અંતર્ગત રાજ્યકક્ષાના વિકાસ દિવસની ઉજવણી સાબરકાંઠાના હિંમતનગર ખાતે કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં 1500 કરોડના કામોનું લોકાર્પણ કરાયું હતું. સાથે જ અન્ય રાજ્યો કરતાં ગુણાકારમાં પણ સર્વાંગી વિકાસ થયાનું જણાવ્યું છે. ગુજરાતના મુખ્યપ્રધાને આ તબક્કે જણાવ્યું કે કોંગ્રેસ માત્ર વાતો કરે છે, કોંગ્રેસના કારમાં કોઈ પણ પ્રકારનો વિકાસ ન કરવાના પગલે હાલમાં જનતા તેમની પૂર્ણપણે ઓળખી ગઈ છે, જેના પરિણામે તાલુકા પંચાયતથી લઈને સાંસદ સુધી કોંગ્રેસને તડીપાર થવાનો વખત આવ્યો છે. આ તબક્કે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે અનાજ કૌભાંડમાં સંડોવાયેલા એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે, તેમજ તેની સામે કડક પગલાં લેવામાં આવશે. સાથે જ નાયબ મુખ્યપ્રધાને નિવેદન આપ્યું હતું કે હાલમાં ડોક્ટરોની ચાલી રહેલી હડતાલ યોગ્ય છે, તેમજ તેમની સાથે જે તે સમયે કરાયેલા બોન્ડ અનુરૂપ જો કામગીરી નહીં કરે તો ₹40 લાખના બોન્ડ કરવાની સાથે જ નિયમ અનુસાર પગલાં લેવા સક્કરમક્કમ બની છે. ત્યારે કહે છે કે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ત્રીજી લહેર માટે રજૂ કરેલો વિકાસ દિવસ કેટલો સફળ બની રહે છે. તો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મહાવીરનગરમાં આવેલ જૈન દેરાસરમાં મહારાજ સાથે બંધ બારણે ચર્ચા કરી હતી, તો ઉમિયા મંદિરે દર્શન કર્યા બાદ મુખ્યપ્રધાન પરત ફર્યા હતા. કોરોનાની થર્ડ વેવ એ સંદર્ભે પૂરતી તૈયારી કરીને આગળ વધી રહ્યું છે. આપણે ઈચ્છીએ ભગવાન કરે થર્ડ વેવ ન આવે, પણ રખેને આવે તો સેકન્ડ વેવના અનુભવના આધાર ઉપર થર્ડ વેવ અંગે ટાસ્ક ફોર્સે જે ભલામણ કરેલી એ અંતર્ગત દરેક બાબતની તૈયારી કરી છે, અને આજનો કાર્યક્રમ એ થર્ડ વેવની તૈયારીની જનતાને પ્રતીતિ થાય એટલા માટે કરવામાં આવેલો છે. આજે 115 PSA ઓક્સિજનના પ્લાન્ટ એને આપણે લોકાર્પણ કર્યું, 51 RT-PCR ટેસ્ટિંગના મશીન એનું લોકાર્પણ થયું, 2000 નવા વેન્ટિલેટર આપણે લીધા છે, એમાં 200 વેન્ટિલેટરનું આજે લોકાર્પણ કર્યું, અને વેક્સિનેશન ગુજરાતમાં ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. લગભગ 1200થી વધુ ગામોના સરપંચ કે જેમણે 100% પોતાના ગામનું વેક્સિન કર્યું છે એમનું સન્માન પણ કર્યું. કોરોના વોરિયર્સનો જુસ્સો અડીખમ રહે એટલા માટે એમનું પણ સન્માન આજે સમગ્ર રાજ્યમાં વ્યાપક સ્તર પર આપણે આ કાર્યક્રમ કર્યો છે. અને આરોગ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ગુજરાતમાં વધુ મજબૂત બનાવીને લોકોની સુખાકારી આરોગ્યની સુરક્ષા એ માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારી સરકાર પૂરા પગલાં લઈ રહી છે, પૂરી તપાસ ચાલી રહી છે, જે કોઈ કસૂરવાન હશે એને આપણે દસ્યત કરશું. ચોપરા પહેલો ગોલ્ડ મેડલ ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં, આજે સમાચાર મળ્યા, ખૂબ આનંદ થયો. ભાલાબાજીમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, દેશ માટે આપણા બધા માટે ખૂબ ગૌરવનો વિષય છે. અને ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈની જે પ્રયત્નથી સ્પોર્ટ્સ બધી રમતો ખેલકૂદ એને જે પ્રોત્સાહન આપી રહ્યા છે, આવનારા દિવસોમાં પણ એ ક્ષેત્રમાં પણ ભારત અગ્રીમ હશે. સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ડોક્ટરો હડતાળ ઉપર છે, એ તરફ એમને હોસ્પિટલમાંથી બહાર કાઢવાનો નિર્ણય લેવાય છે. સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ કે જે PG થઈ ચૂક્યા છે, રેસિડેન્ટ ડૉક્ટર તરીકે કાર્યરત હતા, હવે એમને PG થયા પછી એ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર બન્યા છે. બોન્ડના નિયમો પ્રમાણે વર્ષોથી જે
બોર્ડની પદ્ધતિ ચાલે છે એ પ્રમાણે આ ડૉક્ટરોને જુદી જુદી જિલ્લા અને તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં ફરજિયાત એક વર્ષની ફરજ બજાવવાની હોય છે અને જો ફરજ ન બજાવે તો એમણે 40 લાખ રૂપિયા બોન્ડની રકમ એ સરકારમાં જમા કરાવવાની હોય છે. આ બોન્ડ એટલા માટે રાખવામાં આવે છે કે આ વિદ્યાર્થીઓને રાજ્ય સરકારના કોટામાંથી ખૂબ જ નજીવી ઓછી ફીમાં રાજ્ય સરકારની મેડિકલ કોલેજોમાં હોસ્ટેલની સુવિધા સાથે દર મહિને એમને મોટી રકમનું સ્ટાઇપન આપીને સરકાર એમને ડૉક્ટર બનાવે છે. આ ડૉક્ટરો પ્રજાના ખર્ચથી ચાલતી મેડિકલ કોલેજોમાં તદ્દન નજીવા ખર્ચે ડૉક્ટર બન્યા છે એટલે એમની ફરજિયાત રીતે બોન્ડ પૂર્ણ કરવાની શરતના ભાગરૂપે એમને આ કામગીરી કરવી જ પડે. એમની જે માગણી છે કે એમને કોરોના વોરિયર્સ તરીકે અત્યારે હોસ્પિટલમાં ચાલુ રાખો. હવે ગુજરાતમાં 25-30 કેસ જ કોરોનાના આવે છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર જેવી મોટી મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં હવે બીજો કાયમી સ્ટાફ છે એ આ દર્દીઓની સારવાર કરે જ છે. એટલે આ બધા ડૉક્ટરોને હવે તાલુકા જિલ્લા કક્ષાએ ગરીબોની મા યોજનાના લાભાર્થીઓની આ બધાની સારવાર કરવા માટે ફરજિયાત બોર્ડનો અમલ કરવાનું અમે અમલમાં મૂક્યું છે. એટલે વિદ્યાર્થીઓની હવે જે ડૉક્ટર બની ચૂક્યા છે એમની માગણી યોગ્ય નથી. સવારે પણ મેં અપીલ કરી છે કે બધા જ પોતપોતાને જ્યાં નિમણૂક થઈ છે ત્યાં હાજર થઈ જાય અને MBBS કરતાં જે હજુ અભ્યાસ કરતા ડૉક્ટરો છે પહેલાંના બીજા વર્ષમાં હજુ જેમનું શિક્ષણ મેડિકલનું એજ્યુકેશનનું ચાલે છે એ વિદ્યાર્થીઓ પણ આ ડૉક્ટરોના સપોર્ટમાં જે રીતે હડતાલ ઉપર ઉતરી અને બધી કામગીરી શિક્ષણની અને સારવારની જે ખોરંભે પાડી છે એ પણ સહેજ પણ રીતે યોગ્ય નથી. એ વિદ્યાર્થીઓને પણ હું અપીલ કરું છું કે તમે તમારી કારકિર્દીને નુકસાન કરી રહ્યા છો. તમે ડૉક્ટર બનવા માટે સરકારી મેડિકલ કોલેજમાં જોડાયા છો, તમારા મા બાપે ખૂબ કમર કસી અને તમને અભ્યાસ કરાવ્યો છે, સરકાર પ્રજાના ખર્ચે તમને શિક્ષણ ડૉક્ટર તરીકેનું આપે છે, એટલે તમે પણ તમારી કારકિર્દીને નુકસાન ન કરશો અને શિક્ષણમાં અને જે કામગીરી હોય એમાં જોડાઈ જાઓ અને જે PG કરી ચૂકેલા માન્ય ડૉક્ટરો છે એમને હું અપીલ કરું છું કે તાલુકા કે જિલ્લા કક્ષાની જે હોસ્પિટલો કે જ્યાં એમને સારા પગારથી નિમણૂક આપવામાં આવી છે ત્યાં તાત્કાલિક હાજર થઈ જાય. કોઈપણ રીતે સરકાર એમની લાગણી માગણી એ જે રીતે રજૂ કરે છે એ સ્વીકારવાની નથી એટલે બધા જ હાજર થઈ જાય અને બોર્ડની શરતોનો અમલ કરે એવી અપેક્ષા રાખું છું. જો માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે પ્રવચન કર્યું એમાં સ્પષ્ટ એમણે કહ્યું છે કે મીડિયાના અહેવાલો પ્રમાણે આ બધી બાબતો એ ચર્ચામાં છે. અમે અધિકૃત રીતે મુખ્યમંત્રીશ્રીએ જે કહ્યું છે એ યોગ્ય જ છે કે ગુજરાતમાં જે ઓક્સિજનના અભાવે એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું એ ગુજરાત સરકારે જે નિવેદન કર્યું છે, ગુજરાત સરકારે જે જાહેર કર્યું છે એ સંપૂર્ણ યોગ્ય અને યથાર્થ છે. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.